મામલો કે જ્યાં રાજ્યના 12 જિલ્લામાંથી આખરે અનેક વિદ્યાર્થીઓ ફસાયેલા છે, જેમાં 65 લોકોની એવી માહિતી સરકારને મળી કે જ્યાં રાજ્ય સરકારે 70 ઇન્કવાયરીની માહિતી વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. રાજ્ય સરકારની મદદ માટે 44 જેટલા કોલ આવ્યા. ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે અને 2 દિવસમાં 70 જેટલા વિદ્યાર્થીઓએ ઇન્કવાયરી કરી હોવાની ડિટેલ્સ મળી છે. આ વિદ્યાર્થીઓએ એરલિફ્ટ કરવા માટે સરકાર પાસે મદદ માંગી છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા દીપેન. દીપેન, અત્યાર સુધીમાં કેટલી ઇન્કવાયરી આવી છે અને અત્યાર સુધી રાજ્ય સરકારની શું ગતિવિધિઓ રહી છે આ વિદ્યાર્થીઓને મદદ મળી રહે તે માટે? આજે યુક્રેનમાં જે ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેને લઈને જે વાલીઓ છે તેમના દ્વારા વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે. કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર જે ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે તેમના માટે એક હેલ્પલાઇન નંબર છે તે જાહેર કર્યો હતો અને આ હેલ્પલાઇન નંબર ઉપર સરકારને રાજ્યના 12 જિલ્લાના 65 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે યુક્રેનમાં ફસાયા હોવાની માહિતી જે તે સરકારને મળી છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારની હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને સરકાર પાસે તેઓને યુક્રેનથી એરલિફ્ટ કરવા માટેની મદદ છે તે માંગી છે. ત્યારે જે વિદ્યાર્થીઓની માહિતી હેલ્પલાઇન નંબર દ્વારા સરકારને મળી છે તે વિદ્યાર્થીઓની માહિતી છે તે રાજ્ય સરકારે વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે જે વિદ્યાર્થીઓ છે તેમને યુક્રેનમાં જે ભારતની એમ્બેસી છે તેમના સંપર્કમાં રહેવા માટેની પણ સૂચનાઓ છે તે આપી છે અને વિદ્યાર્થીઓને ગભરાવવાની જરૂર નથી તે પ્રકારનું આશ્વાસન છે તે પણ હેલ્પલાઇન નંબર ઉપરથી આપવામાં આવી રહ્યું છે. હજી પણ અનેક વિદ્યાર્થીઓ છે તે હેલ્પલાઇન નંબર ઉપર સરકારની મદદ માંગી રહ્યા છે. જી જયેશ, આભાર દીપેન. તો દીપેન જણાવ્યા પ્રમાણે આખરે 70 જેટલા વિદ્યાર્થીઓની ઇન્કવાયરી અત્યાર સુધી આવી ચૂકી છે અને રાજ્ય સરકારે આખરે કેન્દ્ર સરકારને આ સમગ્ર માહિતી આપી છે અને વિદ્યાર્થીઓને જલ્દીમાં જલ્દી મદદ મળી રહે તે માટે મદદ માંગી છે. ખાસ કરીને એરલિફ્ટ થઈ શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ આખરે થાય તે માટેની આ ગુહાર છે. જોકે કેન્દ્ર સરકાર અત્યારે અન્ય વિકલ્પો પર પણ આખરે ચોક્કસપણે કામગીરી કરી રહી છે કે એરલિફ્ટ સિવાય પણ આખરે યુક્રેનમાંથી જે લોકો ફસાયા છે તેમને કેવી રીતે ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. પણ રાજ્ય સરકારની મદદ માટે અત્યાર સુધીમાં 44 જેટલા કોલ આવી ચૂક્યા છે અને અત્યાર સુધી જોવા જઈએ તો ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કરી દીધો છે અને એ થકી આખરે ત્યાંના લોકો સાથે કમ્યુનિકેશન થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવાય છે.